બધાને મુખ અરવિંદ જોઈ લઈએ ને, મહારાજને મુખ અરવિંદ જોયા પછી ભગવાનની કરુણા છે, દયા છે, અગાદીવાળા આવે. લેડીઝ ડિપાર્ટમેન્ટ મોટું છે બધું આપણા બધા કરતા, ખરું ને રાજનભાઈ? તમારા વખાણ તો બહુ સાંભળ્યા મેં, બધા જેટલા વખાણ જ કર્યા એટલે હું આજે નથી કરવાનો. ના, ખામી હોય તો બતાવીએ ને. વસ્તુ એટલી છે, મને હમણે ક્યાંક વાત હમણે મુંબઈમાં કે ક્યાંક હું વાત કરતો હતો કે પરંપરા સિદ્ધાંત વાત નીકળી ધોતિયાથી, અને ગયો તો હું ત્યાં વાગડના હરિભક્તો હતા કચ્છમાં, કચ્છની પહેલા એટલે બુદ્ધિ પહેલા કચ્છ જ આવે. તો પ્રસંગ એવો થયો, હું પ્રવચન નથી કરવાનો, હું વાત કરવાનો. હમિંગ હજી આવે છે ભાઈ, હું ગાડું બંધ કરો ને. એટલે હું છે ને એરપોર્ટ ઉપરથી, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, મને ખબર નહીં કે એરપોર્ટથી મુંબઈ જતો હતો હું દીકરા, અને પછી સિક્યોરિટીમાંથી નીકળ્યો અને સામે અરાઇવલ્સ છે ઇન્ટરનેશનલ કે જે ડોમેસ્ટિક, ત્યાંથી એક જણ સામે જોયા કરે મારા. એટલે મને એમ કે કોઈ ઓળખીતું હશે, કેમ કે 80% બધા જાણતા જ હોય છે કે આ પ્રાણી કોણ છે. એટલે મેં ઓળખીતું હશે એટલે હું મેં સામે જોયું ઘડીક. પણ પછી એને જે ઈશારો કર્યો ને એનાથી ખબર પડી કે ઓળખતો નથી પણ ગુણબુદ્ધિ વાળો છે. એને આમ સામે આમ કર્યું મને, કેમ કે જબોને ધોતું પહેર્યું હતું ને, આમ કરીને પછી આમ કર્યું. એટલે પછી મેં આમ કર્યું, કેમ વચ્ચે કાચ હતો ઓલો અરાઈવલ ડિપાર્ટમેન્ટ. હવે પરંપરા જો કોઈને પણ ત્રાહિત માણસને ગુણ આપી શકે તો આ બહુ મોટી વસ્તુ છે. અમારે વનરાજ ભગત છે, એ સિક્યોરિટીમાંથી નીકળતા હતા એકવાર ઇન્ટરનેશનલમાં, તો એમને કીધું, એ ખુશ થઈ ગયા ઓફિસર, એ કે ધોતિયું જબો પહેરીને નીકળનાર આ જમાના માણસ છે, એમાં અમને છાતી આમ 56 નહીં એનાથી બી મોટી થઈ જાય છે. વાસ્તવિકતા છે, પૂછી જોજો. એટલે ખાલી વસ્ત્રથી જો આટલી અસર આવતી હોય તો અંતરથી કેટલી અસર આવે, આ મને વિચાર આવ્યો હતો. એટલે જાળવી રાખી છે, એમાં શું કરવાનું, વખાણ નથી કરવાનો કંઈ, અને તમે બધાએ જાળવી રાખી છે. એટલા માટે આ મંદિરમાં દર્શન કરવા હંમેશા આવતા રહો છો, ભગવાનનું ભજન કરો છો. એ પરંપરા, એ સિદ્ધાંત, આ બધી વસ્તુ બહુ જરૂરી છે, નહીં તો મીનિંગ નથી લાઈફમાં કંઈ. ચાલે ઢોરાની જેમ, પણ વાસ્તવિકતામાં આજે આપણને ભગવાન મળ્યા છે, આજે આવો મોટો ભગવાન મળે છે, આટલું બધું મળ્યું છે, એની જાણબુદ્ધિ હંમેશા રહે એવા જ પ્રયત્ન કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી. સાધન માળા હોય, દંડવટ હોય, પૂજા હોય, આ બધા સાધનો છે, સાધ્ય નથી. માળા નકરી ફેરો ફેરો કરો તો ભગવાન ના મળે, પણ ભગવાનના સામે જોઈને વિચાર કરીને ભગવાનના સ્મરણ સાથે અડધી માળા ફેરો ને તો એ કામ થાય, આવું મારું માનવું છે.
નંદસંતોએ કીધું હતું કે એક જ નથી પડતી, તો અમુક તો ટૂંકટૂંકિયા લઈને આંખો દી ફેરવ્યા કરે છે. બોલો, ખબર નહીં કંઈક આવે, હું વાપરું છું એ, પણ જીમમાં વાપરું છું. પણ વસ્તુ એ છે કે આજે ભગવાન જેવા ભગવાન મળ્યા છે ને, એ જાણપણું કે આવા ભગવાન અને આવી કરુણા અને એના લીધે થઈને આપણે સુખી છીએ, નહીં તો ક્યાં હોત એની કોઈ કલ્પના થાય એવી નથી. આપણા વડવાઓ, વડીલો, પેઢીઓ, એને જે આપેલું છે એ બધું આપણે સાચવીને રાખી શકીએ એ બહુ મોટી વાત છે. ઓછું ન થાય એટલું ધ્યાન રાખવાનું છે. અને હું, મેં હમણે બીબી સ્વામી વાત કરી, મેં કોઈ સંકલ્પ મૂર્તિ તો બરોબર છે, પણ મૂર્તિ એવી હોય ક્યાં સંકલ્પ ટળી જાય. આ વાત છે ને, સંકલ્પ ટાળનારી મૂર્તિ છે, સંકલ્પ પૂરા કરનારી મૂર્તિ નથી. મહારાજે કીધું નિર્વાસની કરીને અમે લઈ જવાના છીએ. અહીંયા આવીને સંકલ્પ કરો તો લોચા પડી જાય. એટલે આમ થાય પૂરા કરે છે ભગવાન. અંધન વસ્ત્રને આબરૂએ મહારાજ કે અમે સુખી રાખશું, પછી આનાથી મોટી ગેરંટી તો બાપ દીકરાને નથી આપતો. આ તો વાસ્તવિકતા છે ને, કોણ આપે ગેરંટી? 21 વર્ષનું થાય પછી કે કોઈ છાપામાં આપે છે કોઈક વાર કે ભાઈ અમારે આને લેવા દેવા નથી, ક્યાંક ઉઠામણા કરી નાખે તો એવું તો આવતું હોય. પણ આપણે ભાગશાળી છે કે એ સંસ્કાર જળવાઈને રહ્યા છે. આ ભવે અને કદાચ શરીર પડી જાય તોય ભગવાન કે હું આ જીવને સુખી કરીશ, આટલી ગેરંટી આપણને આપ્યા પછી સંકલ્પ કરવો જ નહીં. સંકલ્પ છે ને, ભગવાન સંકલ્પ મૂર્તિ ચમત્કાર મૂર્તિ નથી હોતી. હું માનતો જ નથી ભગવાનના ચમત્કારમાં, હું માનતો જ નથી. હું સિરિયસલી કહું છું, સ્ટેટમેન્ટ છે રાજનભાઈ, સ્ટેટમેન્ટ, ડિરેક્શન, ડાયરેક્ટ ડિરેક્શન. ભગવાન ચમત્કાર કરે એમાં શું મોટી વાત છે? ભગવાન જેવો ભગવાન ચમત્કાર કરે, ખાડન ટેકરો કરે, ટેકરાને ખાડો કરે, આખી પૃથ્વી અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાણે અનંત કોટી બ્રહ્માંડ રોમ સુષિદ્રમાં, એ કંઈક કરે એમાં શું મોટી વાત છે? આપણે કંઈક કરીએ તો મોટી વાત છે. ચમત્કાર આપણે કરવાનો છે. ચમત્કાર એટલો જ કરવાનો છે કે આપણે ભગવાનનું ભજન કરવાનું છે. શક્ય હોય તો ભગવાનનું ભજન થાય એવા પ્રયત્ન કરીએ, સારા માણસ બનીએ, એ મોટા મોટો ચમત્કાર છે. માણસ માણસ જન્મે છે કદાચ, બચ્ચું આ છે ને, જો અત્યારે તમારે અન્વે એ નિર્દોષ, પછી જેમ બધું ગામ આખું આવતું જાય ને પછી અંદર બધું આવે ને, બધું વાતાવરણ, એટલે પાછું માણસ બનવું એ જ ચમત્કાર છે, આવું હું માનું છું. અને મારા જે છે ને એટલા માટે આ સંપ્રદાયની સ્થાપના કરી, જે આપણે વાત સાંભળેલી છે, ફરી પુનરાવર્તન નથી કરતો, જે સંતોની વાતોમાં આવે છે કે ગધાડામાંથી ગાય કરી એવું કંઈક. એટલે માણસ પાછા બનાવ્યા અને પાછા પોતાના મૂળીએ લાવ્યા એ આ મહારાજ છે જ. એટલે એવા મહારાજ આપણને મળ્યા છે અને આવો લાભ લીધો. રાજનભાઈ તમે આવ્યા હતા, મેં કીધું હું આવીશ, પછી સંજોગ ના થયા, પણ પછી સંજોગ થઈ ગયા. બધું ભગવાન કરે છે ને, થાય છે ને, આવે છે ને જાય છે ને, આપણે મળતા રહીએ છીએ. હરવાડે તો શું છે, આપણે બધા ભેગા થઈને રહેવાનું છે ને, જઈશું તો ક્યાં જઈશું? આ જ પરિવાર છે આપણો, આપણો બાપ છે, નારાયણ દેવ છે, એનો આશરો જેટલો મજબૂત રહેશે એટલા આપણે સુખી રહીશું. એની ખુમારી કાયમ રહે, એનું આમ ગુમાન રહે, એની મજા જુદી હોય. હું
ઘણા લોકો કહે છે મને, મને કહે કે તમે બહુ કડક છો. મેં કડક નથી, મેં જોયો છે કડક રાજનભાઈ, જે અનુભવ હોય. હું તો કડક નથી, હું તો હારામાં નાના છોકરા જોડે રમતો હોઉં છું, વડીલો જોડે વાતો કરતો હોઉં છું, સંતો વડીલો હોય જવાન હોય. પણ ખુમારી ભગવાનની છે બોલો, અને એ તો માનું જ છું, સિદ્ધાંત ભગવાનના છે, અને એમાં બાદ બાકી એ આપણે ચલાવીએ. એટલે એ ખુમારી છે ને, માણસને મજા આવે. પૈસાની ખુમારી ક્યારેક ઉતરી જાય, સ્થાનની ખુમારી ઉતરી જાય, બધી ખુમારી ઉતરી જાય. શરીર બહુ સારું હોય તો એ ઉતરી જાય. પણ ભગવાન અને ભક્તિ એ માસી મળેલું છે ને, એ ક્યારે જતું નથી. એ તમને નથી કહેતો, હું તો બધું હાચવીને રાખ્યું છે. જો મંડળના બધા છે તો બધાને જાણીએ છે, પરંપરા જાળવી રાખી છે ને, જાળવતા રહેજો. ભગવાન આગળ રાખ્યા છે ને, રાખવાના, બીજું શું કરવાનું હશે ને. હું એટલું હવે શું વાત કરશું, હવે નીકળીએ, રજા લઈએ. રાજનભાઈ જો ભગવાનના દર્શન તમારા નિમિત્તે થઈ ગયા, અમારે તમે બોલાયા તો, અને તમારા બધાને દર્શન થઈ ગયા. ભગવાન તમારા સૌનું રૂડું કરે, મંગળ કરે, અને લાભ લીધો સરસ. તો જય સ્વામિનારાયણ.